ખબર પડી ગઈ એના પછી તમે જોશો ઉદ્ભવી ન શકે તેવી સંભાવનાને શું કહેવાય ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કેટલી હોય જીરો બેટા ઉદ્ભવી શકે એમ નથી તેની સંભાવના જીરો છે અને એવી ઘટનાને શું કહેવાય બેટા એવી ઘટનાને બેટા આપણે કહીશું અશક્ય ઘટના આ બધું આપણે આગલા આગલા લેક્ચરમાં જોઈ લીધું છે એટલે આપણે સ્વાધ્યમાં ડાયરેક એના આન્સર લખી રહ્યા છીએ ચોક્કસપણે ઉદ્ભવતી હોય તેની સંભાવના કેટલી હોય ચોક્કસપણે ઉદ્ભવતીની સંભાવના જે છે એ એક હોય અને આવી ઘટનાને કેવી ઘટના કહેવાય આવી ઘટનાને નિશ્ચિત ઘટના કહેવાય કઈ કહેવાય નિશ્ચિત નિશ્ચિત થવાની છે બરોબર કાલે કાલ સવાર પડશે નિશ્ચિત ઘટના છે બરોબર નીચે જુઓ હવે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓનો સંભાવનાનો સરવાળો આપણે મેં કહી દીધું છે કે પ્રયોગની તમામે તમામ મૂળભૂત મૂળભૂત ઘટનાઓનો સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય બેટા એક થાય બરોબર છે નીચે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી અથવા ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા જેટલી હોય છે તો તો સંભાવના હંમેશા મોટી હોય હોય અને નાની આ આપણને ખબર પડી જાય સિમ્પલ છે ચલો એના પછી આગળ વધીએ નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભવી છે સમસંભવી છે કયા પરિણામો સમસંભવી છે ઓકે જોવાનો પ્રયત્ન કરીએ પહેલો પ્રયોગ છે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી એ સમસંભવી છે ના એ સમસંભવી નથી કેમ કે કાર ચાલુ ન થવાના ઘણા બધા ઘણા બધા કારણો છે એટલે સમસંભવી ના કહેવાય પેટ્રોલ પતિ ગયું હોય તોય કાર ચાલુ ન થાય એન્જિન સ્ટાર્ટ ન થાય એન્જિન બગડેલું હોય તોય કાર ચાલુ ન થાય બરોબર છે બહુ દિવસથી ગાડી પડી રહેલી હોય તોય ગાડી ચાલુ ન થાય એટલે ઘણા બધા પરિણામો શક્ય છે ઘણા બધા કારણો હોવાના કારણે આ વસ્તુ જે છે એ સમસંભવી નથી એના પછી બીજા નંબરનું બેટા આપણે જોઈએ શું કહે છે ખેલાડી બાસ્કેટબોલ તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે તો આ સમ છે હા આ સમ છે કા તો બાસ્કેટમાં જશે કા તો બાસ્કેટમાં નહીં જાય સિમ્પલ બીજો તો કઈ છે જ નહીં ને બાસ્કેટમાં જાય તો બાસ્કેટ ના જાય સિમ્પલ તો આ સમ છે એના પછી જો ખરા ખોટા પ્રશ્નો જવાબ આપવાની કસોટી આપવામાં આવે જવાબ સત્ય છે કે સત્ય આ સિમ્પલ છે એક 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 એમસીક્યુ છે એક બહુ વિકલ્પ પ્રશ્ન છે હવે એમાં ચાર ઓપ્શન છે ચાર વિકલ્પ આપણને આપેલા છે કાં તો એક જ વિકલ્પ આપેલો છે સાચો છે કે ખોટો તમારે કહેવાનું છે બરાબર હવે ધારો કે ક્વેશ્ચન છે કે હું એમ કહું કે સૂરજ પૂર્વમાંથી ઉગે છે પૂર્વમાંથી ઉગે છે બરાબર ખરું કે ખોટું કાં તો ખરું હોય કાં તો ખોટું હોય વચ્ચેનું હોય કોઈ દિવસ ના હોય તો આ પણ સમસંભવી છે બરાબર તો ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવાની જે કસોટી છે એ પણ સમસંભવી છે બાળક જન્મ્યું છે તો બેટા કા તો છોકરો હોય કા તો છોકરી હોય એ પણ સમ સંભાવના થઈ ગઈ હવે બાબો હોય કે બેબી હોય તો નીચેના ત્રણ જે છે એ સમ સંભવી છે એ આપણે કહી શકીએ બરોબર પણ આ ટાઈપના દાખલા કોઈ દિવસ એક્ઝામમાં પૂછાય કે ના પૂછાય તો બહુ પપલું દાખલા કહેવાય આપણી જે આવા દાખલા છે એના પછી જુઓ શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કોઈ ટુકડીને બોલ કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે સિક્કો એક સમતલ સિક્કો છે અને જો બાસ્કેટબોલ નહીં ફૂટબોલ સોરી ફૂટબોલ નહીં હોય ક્રિકેટ હોય કોઈ બી કોઈ બી મેચ થતી હોય એમાં સિક્કો ઉછાળવામાં આવે અને સિક્કાના આધારે નક્કી કરવામાં આવે કે સમયવાળો બોલ લેશે કે બેટિંગ લેશે કે બોલિંગ લેશે કેમ કે બે જ બે જ ટીમો રમતી હોય અને બે જ ટીમો રમતી હોય અને સિક્કો ઉછાળવો હોય એમાં પણ બે જ પરિણામો શક્ય છે કાં તો કાતો કાંટો કાતો છાપ બે ટીમ છે અને પરિણામોની શક્યતા પણ બે જ છે સમતોલ સિક્કો ઉછાળવામાં અને બંને પરિણામોની શક્યતા સમસંભવી છે એટલે બંનેમાંથી કોઈ ટીમને અન્યાય નહીં થાય ધારો કે બે ટીમ છે તમે માનો ધારો કે આપણે કે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ રમ છે કોણ બેટિંગ કરશે કોણ બોલિંગ કરશે લો પાસો ઉછાળો ફેંકો પાસો ઉછાળો ફેંકો તો રોહિત શર્મા એવું કહેશે કે ભાઈ જો પાસા ઉપર બે આવ્યો તો મારી બેટિંગ અને પેલો સામે સ્મિથ એવું કહેશે કે પાસા ઉપર ત્રણ આવ્યા તો મારી બેટિંગ તો બાકીના પરિણામોમાં શું કરશો ટોટલ તો છ પરિણામો છે ને

તો એમાં તમે જોશો તો નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે તો આ સંભાવના હોઈ શકે બરોબર છે આ સંભાવના ના હોઈ શકે કેમ કારણ કે નાની હોય પંદર ટકા પંદર ટકા પણ હોઈ શકે સંભાવનાને આપણે ટકાવારીમાં બતાવી શકીએ ધારો કે સંભાવના જે છે એ સંભાવના ધારો કે આ રીતે લખેલી હોય જીરો પોઈન્ટ છ તો એને સો વડે ગુણીએ તો કેટલા ટકા થાય સાહીઠ ટકા થયા કહેવાય ધારો કે જીરો પોઈન્ટ સાત સંભાવના હોય

બરાબર થવાની સંભાવના બેટા આપણને જીરો પોઈન્ટ જીરો પાંચ આપેલી છે નહીં થવાની સંભાવના મારે શોધવાની છે અને તમે એક માઇનસ જીરો પોઈન્ટ જીરો પાંચ કરશો અને જે જવાબ આવશે એ શું હશે નહીં થવાની સંભાવના એટલે કે જીરો પોઈન્ટ પંચાણું બરોબર પાંચ પાંચ નંબરનો દાખલો તમે આવી રીતે ગણી શકો છો ચલો હવે છઠ્ઠા નંબરનો દાખલો તરફ જઈએ બેટા છઠ્ઠર મોડો દાખલો શું કહે છે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ એવો એક થેલો છે એમાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે બીજા કોઈ સ્વાદની મીઠાઈઓ છે જ નહીં ખાલી લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે અને કોઈ એક માણસ એ થેલામાંથી ધારો કે આ આ થેલો માન લો હવે આ થેલામાં તમે સમજો કે આ થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે હવે હું આંખ બંધ કરીને કોઈ બી મીઠાઈ ઉપાડું તો એ મીઠાઈનો સ્વાદ શું હશે

તેની સંભાવના બેટા જીરો થશે અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી એક ચોક્કસ ઘટના થઈ ગઈ આ તમારી અશક્ય ઘટના થઈ ગઈ કહેવાય આ કે અમાર શક્ય ઘટના બીકોઝ એ થીલાની અંદર નારંગીના સ્વાદની મીઠાઈ છે જ નહીં અને બધી લીંબુના સ્વાદની જ મીઠાઈ છે તો લીંબુના સ્વાદની મીઠાઈ હોયની સંભાવના કેટલી હશે તો લીંબુના સ્વાદની મીઠાઈ હોય લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી તો તેની સંભાવના એક કેમ કે આ નિશ્ચિત ઘટના છે ને બેટા તેની સંભાવના એક કેમ કે આ નિશ્ચિત ઘટના છે બરાબર છે સાતમું જો આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીનો સમૂહમાં બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે તો બે વિદ્યાર્થીઓ જન્મદિવસ સમાન હોય તેની સંભાવના શોધો એટલે આ તો હોય ને ન હોય એ થઈ ગયું કહેવાય બરાબર same ન હોય ને ન હોય આના જેવું થઈ ગયું કહેવાય બેટા બે વિદ્યાર્થીઓની સંભાવના બે વિદ્યા બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના જીરો પોઈન્ટ નવસો બાણું વધતા સમાન હોય એની સંભાવનાને આપણે પી ઓફ ઈ કહી દઈએ સમાન હોય એની સંભાવના બરાબર એક લખાય તો બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય એની મારે સંભાવના શોધવી હોય તો આને એકમાંથી વાત કરી દેવાનું તો શું થશે એક માઇનસ જીરો પોઈન્ટ નવસો

પાંચ કાળા કલરના દડા છે અહીંયા તમે જોશો તો આ ત્રણ જે છે એ ત્રણ લાલ કલરના દડા છે અને પાંચ જે છે એ કાળા કલરના દડા છે કુલ કેટલા દડા થયા બેટા તો બેટા કુલ તો આઠ થયા કુલ શક્યતાઓ આઠ કુલ દડા આઠ છે એક દડો યાદચીક રીતે બહાર કાઢેલ છે તો લાલ હોય તેની સંભાવના શોધો તો ચલો લાલ લાલ હોય તો પાંચ કાળા છે તો સંભાવનાનું સૂત્ર શું હતું સાનુકૂળ પરિણામોની સંખ્યા સાનુકૂળ પરિણામોની સંખ્યા જે ઘટના જે છે આઠ દડા છે એ આઠ દડામાંથી લાલ કલરના કેટલા દડા છે ત્રણ

તો લાલ ન હોવાની સંભાવના બરાબર દાખલો પણ બિલકુલ એના જેવો જ છે નવમો દાખલો જે છે બેટા એ પણ બિલકુલ એના જેવો છે જો સમજવાનો પ્રયત્ન કરીએ શું કહે છે એક પેટી છે પાંચ લાલ લખોટીઓ છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ લાલ લખોટીઓ છે આઠ સફેદ લખોટીઓ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત લખોટી થઈ કુલ સત્તર લખોટીઓ થઈ બરાબર છે હવે એક લખોટી યાદ છે રીતે બહાર કાઢવામાં આવે છે તો બહાર કાઢેલ લખોટી લાલ હોય તો લાલ હોવાની સંભાવના શોધવી હોય લાલ હોવાની સંભાવના

લીલી ના હોવાની સંભાવના મારે શોધવાની છે બરાબર એક તો લીલી ના હોવાની સંભાવના બરાબર એક માઇનસ ચાર ભાગ્યા સત્તર 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 માઇનસ ચાર તેર થાય તો તેર ભાગ્યા સત્તર તેર ભાગ્યા સત્તર જે છે એ લીલી ન હોવાની સંભાવના છે લીલી ન હોવાની સંભાવના બરાબર તો નવ દાખલા અહીંયા આગળ પત્યા હવે આ દસમા દાખલાથી આપણે કરીશું બટ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં ઓકે તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર થેન્ક યુ સો મચ બાય